અમદાવાદના અમરાઈવાડીમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ફટાકડા ફોડતા બે યુવકની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે રાત્રિના 8-10 દરમિયાન જ ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. તેમ છતાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને વિષ્ણુ ઝાલા નામનો યુવક ફટાકડા ફોડી રહ્યો હતો, જેની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ટાઈમ 20:00-22:00 સુધી ફટાકડા ફોડવાનો આદેશ છે અને અમદાવાદ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામા મુજબ જાહેર જનતાના હિતમાં બીજા માણસોને જાહેર લોકોને નુકસાન ના થાય એના માટે પેટ્રોલિંગ કરવામાં આવેલું અને જાહેરમાં ફટાકડા ફોડતા ચતુરભાઈ પટેલ અને વિષ્ણુભાઈ આ બંને લોકોને અટક કરી લેવામાં આવેલ છે. તો જે રીતે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દિવાળી દરમિયાન રાત્રિના 8-10 સુધી જ ફટાકડા ફોડી શકાશે, આ સાથે અમુક ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિયમોનું જે પણ ઉલ્લંઘન કરશે તેને જેલની સજા થશે. અને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ઉદાહરણરૂપ કિસ્સો પણ સામે આવ્યો છે. જો સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી થઈ શકે છે.